પહેલાંના જમાનામાં કેવું હતું પત્ની અને પતિ બે લગ્ન કરીને એટલે પતિ બહાર બેઠો હોય રસોડામાં પત્ની હોય અને પતિ કોફી માગો ડિયર કોફી લાવજે એટલે અંદરથી જવાબ આપ હા સ્વામી બસ બે મિનિટમાં લાવી દસ વરસ પછીના સમય કેવો આવ્યો ઓગણીસો નેવું એંસી પત્ની અંદરથી બોલો પતિ બોલો ડિયર કોફી લાવજે અંદરથી રસોડા થી અવાજ આવે બેહો થોડી વાર લાવું છું પોચ મિનિટમાં બે હજાર એક બેમાં કેવું થયું પતિ બહાર બેઠો હો અસ્ત્રીમોન બોલો રસોડામાં શું છું અભરજે કોફી બનાવજે રસોડામાંથી થી અવાજ આવે હાલ તો પીધી છે દાદામાં ચેટલી કોફી પીવાની છે બેહો ઘડી ગ્રાઇન હમણાં હું આજે હાલે અત્યારે બે હજાર પંદરમાં એવું ચાલે પતિ એમ કે ડિયર કોફી આટલું બોલતો બોલતો રહોડમથી અવાજ આવવા હું બોલ્યા તારું કોફી પીવે હું બનાવું એમ રૂપ થઈ ગયું હા સમય આખો બદલાઈ ગયો મિત્રો પહેલાંનો જે હકીકત હતી આજે નહીં રહી આજે લોકો મફત્યુ શોધ કોઈ નહીં મહેનત કરવી નહીં બસ મફત કઈ રીતે મળશે શોધી પાડો ગમે તે કરો મફતનું ગોતો ને એમાં આળસું થઈ ગયા છે કશું ન કરવા કરતા કંઈક કરવું સારું ત્રણ વસ્તુ યાદ રાખવાની એક તમને મુસીબતમાં નંખ એને યાદ રાખવાનું બીજો મુસીબતમાં સાથ આપ એને યાદ રાખવાનું અને ત્રીજો મુસીબતમાં સાથ ન આલો એને યાદ રાખવાનું જો ભગવાન ઈશ્વરને પણ ખબર હતી કે ભવિષ્યમાં જમાનું આવશે ઈ કોમર્સ ઈ બેન્કિંગ ઇન્ટરનેટ એટલે જ ઈ મેલ એટલે એને પોતાનું એક નામ ઈશ્વર રાખ્યું હતું ભગવાન હોશિયાર છે પોતે એટલે જ ઈશ્વર નામ રાખ્યું છે પણ આજે આજે વળી એક નવું વર્ઝન આવ્યું છે ઈમેલ ઇમેલ ઈન્ટરનેટને ઈમેલ કરતાં આજે તારે નવું ચાલે છે સોડીમેલ આ નવું એક વર્ઝન અમારે મેહોણામાં ચાલે છે ઇમેલ તો બાજુ મૂળ કે સોડીમેલ ભગવાનને ખબર હતી એટલે એમને પોતાનું નામ ઈશ્વર રાખ્યું પણ આજકાલ ભગવાનને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણ આજનો માણસ ફૂલ ધરી અને બગીચો માગે છે પોતે સ્વાર્થી થઈ ગયા છે બસ ભગવાન પાસે પણ સ્વાર્થી જ જવાનું શ્રાવણ મહિનો હતો એટલે ભગવાન શંકર અને પાર્વતી બે વાતો કરતા હતા પાર્વતીમાં કે પ્રભુ તમારા ભક્તોની ભીડ તો જુઓ કેટલો બધો તમારા પર પ્રેમ છે એટલે શંકર ભગવાન કે પાર્વતી દેવી કોઈ પ્રેમ નહીં બધા સ્વાર્થથી જ આવે છે બધા સ્વાર્થી આવે છે બધા પોતાનું જ માગવા આવે છે પાર્વતી કે નાના હોતું છે એવું કોઈ સ્વાર્થી ના આવે તમારા પ્રત્યે અનહદ પ્રેમ છે ભક્તિભાવ છે વિશ્વાસ ના હોય તો હેડ બે જણા રૂપ બદલી ડોશી ડોહાનું રૂપ લઈને મંદિરની બહાર બેઠા થોડી વારથી વિદ્યાર્થી આવ્યો ભગવાન કે પૂછજે તું અંદર જો દર્શન કર્યા બહાર આવ્યો એટલે પાર્વતીમાએ પૂછ્યું બેટા ડોશી ડોહાનું રૂપ લઈને આવેલા ભગવાન શિવજીના દર્શન કરવા આવ્યો હતો પેલું કે હા પણ કે કેમ બેટા ભાવથી આવ્યો હતો કે ના ના માતાજી આ તો દહમામો વાર નપાસ થયો આ ચોથી વાર પરીક્ષા લેવા જાઉં છું એટલે કહેવા આવ્યું હતો કે ભગવાન આ વખત તું મને પાસ કરી દેજે ભગવાન કહેજો પાર્વતી આ પોતે સ્વાર્થથી જ આવ્યો છે ને કોઈ નિઃસ્વાર્થથી દર્શન કરવા આવતું નથી તમે હું બધાય મંદિરે જઈશું માગવા જઈશ ભાવથી જતા નહીં થોડી વારથી એટલે બીજા એક ભાઈ આવ્યા એ અંદર જ્યાં દર્શન કરીને પાસા આવ્યા પાર્વતીમાએ પૂછ્યું બેટ ભાઈ ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા નિઃસ્વાર્થ ભાવે ના ના માજી આ તો હું ચાલી વરહનો થયો તોય મારી હગઈ થાતી નહીં એટલે ભગવાનને કેવા આવ્યું તો ભગવાન મારી હગઈ થઈ ગયા પાર્વતીમાં કે જુઓ આ કોઈ નિઃસ્વાર્થી આવ્યા નહીં બધા સ્વાર્થથી આવી થોડી વારથી એટલે એક દેહ આયા પાર્વતીમાં કહે ભોળાનાથ દેહય તો કદાચ તમારા ભાવથી દર્શન કરવા જયા છે આ બાજુ એમને પૂછીએ દેહ વર્તા થયા એટલે પાર્વતીમાં એ પૂછ્યું ભાઈ ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા કે ઓ બાચમ ભાવ છે ભગવાન ઉપર કે ના ના મારો પાડો ખોવાઈ ગયો છે અઠવાડિયાથી મળતો નહીં ભગવાનને કહેવાય તો પાડો મળશે ને તો હું તારો તઈ નારિયોલ મોને શંકર ભગવાન કે આ દુનિયા મોટાભાગની સ્વાર્થથી જ જીવે છે મંદિરે જવાનું કારણ માગવા જવાનું નિઃસ્વાર્થ ભાવે કોઈ જતું નહીં એટલે ભગવાન પ્રત્યે ભાવ રાખો તો હૃદયનો રાખો સાચો રાખો દિલનો રાખો આજે મોટાભાગના લોકો બસ સ્વાર્થ સ્વાર્થ કઈ રીતે પડાવી લેવું કઈ રીતે મફતમાં મળે છે બસ એક જ વસ્તુ માટે જ એક કવિએ બહુ સરસ કહ્યું છે કે નામ મારું મફતીઓ મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું નામ મારું મફતીઓ મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું મંદિરે જઈ ઓટા મારું મંદિરે જઈ ઓટા મારું ખોબો ભરી પ્રસાદ લાવું પણ નામ કદી રામનું લેતો નહીં નામ મારું મફતીયો મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું એસટી બસમાં પહેલો ચડું એસટી બસમાં પહેલો ચડું છેલ્લી સીટમાં જઈને બેસું ટિકિટ કદી લેતો નહીં નામ મારું મફતીઓ મારી માએ નહોતું પાડ્યું લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું બની ઠની બજારે ફરું બની ઠની બજારે ફરું ભાઈબંધોના કપડાં પહેરવું પાછા કદી આપતો નહીં નામ મારું મફતીઓ મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું પાડોશીનો દીકરો પરણ્યો પાડોશીનો દીકરો પરણ્યો વગર નોતરે જમી આવ્યો ચોલો કદી કરતો નહીં નામ મારું મફત્યો મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું ચૂંટણી આવી મજા પડી ખાલી ખિસ્સા થઈ ગયા ભારી એમાં પાછો પડતો નહીં નામ મારું મફતિયો મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું મોડ ચોપડી ચાર જ ભણ્યો તોય થઈ ગયો હું દંડાવાળો ગપ્પો મારવામાં બાકી નહીં નામ મારું મફતિયો મારી માએ નહોતું પાડ્યું પણ લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું ઘરમાં ફ્રીજને ટીવી લાવ્યો ઘરમાં ફ્રીજને ટીવી લાવ્યો પૂછો નહીં હું ક્યાંથી લાવ્યો ઘરમાં ફ્રીજને ટીવી લાવ્યો પૂછો નહીં હું ક્યાંથી લાવ્યો વેવાઈને પણ છોડ્યા નહીં નામ મારું મફતીયો મારી માએ નહોતું પાડ્યું લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું એક દાડો સ્વાધ્યાયમાં ગયો સમજજો મિત્રો એક દાડો સ્વાધ્યાયમાં ગયો ગીતા સંદેશ જાણી લાવ્યો મફતનું લઈશ નહીં ગીતા માએ એવું કહ્યું નામ મારું મફતીયો મારી માએ નહોતું પાડ્યું લક્ષણ મારા જોઈને લોકોએ આ લેબલ માર્યું આ નાનકડી કવિતા કદાચ તમારા હૃદય સુધી પહોંચશે આજકાલ લોકો બસ કઈ રીતે શોર્ટકટ કરવું કઈ રીતે સામેવાળાને બાટલીમાં ઉતારવું આ જ વાતોમાં રચ્યા પચ્યા છે બસ મફતની પડાવી લેવાની વૃત્તિ છે માટે જ કદાચ ભગવાન પણ એવું કહે છે કે આ સૃષ્ટિનો કરતા હરતા હું જ છું ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે જ્યારે અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું કે ભગવાન તમને કેવો ગમો ત્યારે કૃષ્ણે બહુ સરસ જવાબ આપેલો સોળમાં અધ્યાયની અંદર કે અદ્રેષ્ટામ સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ નિર્મમો નિરહંકારમ સમદુઃખ સુખ સમી સંતુષ્ટમ સતતમ યોગી યથાત્મા દઢ નિશ્ચય મયોપી મનોબુદ્ધિ યોમદભક્ત સમય પ્રિય મતલબ કે જે દ્વેષ વગરનો છે સર્વ પ્રાણી માત્ર પ્રત્યે મિત્રતાનો ભાવ રાખે છે કરુણાવાળો છે દયાવાળો છે સુખમાં ને દુઃખમાં સ્થિતિ પ્રજ્ઞ છે નિસ્વાર્થી છે પરોપકારી છે એવો ભક્ત મને ગમે છે આજકાલ લોકો આ ભૂલ્યા છે આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારું હોય તો કદાચ આ વાતોને આપણે અપનાવી પડશે મેં કહ્યું એમ પ્રકૃતિ અને સંસ્કૃતિ અને એમાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ એટલે કદાચ બધાથી અલગ છે बन सके तो किसी के राह में फूल बिछाना काटे मत बिछाना बन सके तो किसी के राह में फूल बिछाना कांटे मत बिछाना अगर हो सके तो किसी के दिल में दीपक जलाना किसी का दिल मत जलाना आजकल लोग एकज कोम करे कई रीते कैरोसिन सोटीन हॉमल्या हरग बस कई रीते बीजाने नुकसान करूँ एम एक भाई ने भगवान प्रसन्न थे मग मागी आलू ભગવાન ખુશ થઈ ગયા માગ માગી આલું ભાઈ કે ભગવાન જે માગશો આલ છે કે હા તો તું ઘણું બધું માગી લઉં કે માગી લે પણ મારી એક શરત છે ભગવાન શું શરત છે કે તું જે માગે એનું ડબલ તારા પાડોશીને મળશે બોલો સારો પાડોશી હોય તો શું કરો કે ભલે પોતાનું પાડોશી રાજી થાય છે ને કંઈક સારું માગો પણ આ ભાઈ અત્યારે ઈર્ષ્યાળુ આજકાલ સૌથી મોટો રોગ છે તો ઈર્ષ્યાળુ હા હા મારાથી આગળ કોઈ જવું જુઓ નહીં આ ભાઈ હતા ઈર્ષ્યાળું કે ભગવાન હું જે માગું એનું ડબલ મળશે કે હા તું જે માગે એનું ડબલ મળશે કે હારું તાણ ભગવાન મારી એક વખ ફોડી હું ઓકે હું એક વખે કોણો થયો પણ બાજુવાળો તો બે વખે કોણો થયો ને બાજુવારો બે વખે કોણો થયો એટલેથી રહી ગયો તો સારું હતું કે ભગવાન મારા ઘર વગણા મોટો કૂવો બનાવી દો બાજુવાળાના ઘર આગળ બે કૂવા થયા બિચારા બે એવા પાડોશી અડધી રાતે જરૂર પડશે ને પાડોશી ઉભા રહ્યા છે હા હા આજકાલ લોકો વાતો છે એવી કરતા આવી ભાગોળે ઊભા ઊભા દુનિયા બદલવાની જરૂર છે વડાપ્રધાન બદલવાની જરૂર છે મુખ્યમંત્રી બદલવાની જરૂર છે અલે આ તું આ તારી ફાટેલી બંડી બદલ ને અઠવાડિયાથી એની કોણાવાળી પહેરીને આવી દુનિયાની છોડ દેશની છોડ પાછા કહે છે ભારતના પાકિસ્તાન જોડે સંબંધ બગડ્યા છે ભારતના શ્રીલંકા જોડે સંબંધ બગડ્યા છે અરે તારા તારા પાડોશી જોડે બને તારા ઘેર કોઈના જોડે બને છે દુનિયાના સંબંધો બદલવાની છોડ તું વાતો દુનિયાભરની કરશો નહીં તમે કંઈક કરો શરૂઆત તમારાથી કરો હા ઘણા મેં કહ્યું એમ વ્યસ્નીભાઈ એક દારૂડિયો ફૂલ પી ગયેલો ફૂલ બે છક પી ગયેલો સીધો હનુમાનજીના મંદિરે પહોંચી ગયો આવો દારૂડિયો એટલો હતો જેનું ભાન જ ના હોય ને મંદિરે જઈને હનુમાનજીની મોટી મૂર્તિ હતી એને જઈને શું કે ખબર છે ઓ હનુમાન કાલે મારે દસ હજાર રૂપિયા જોઈએ જો કાલે દસ હજાર રૂપિયા નહીં આલો તો હું તમારી મૂર્તિના કટકે કટકા કરી નાખીશ આટલું કીધું અને અંદર પૂજારી વભરી ગયો પૂજારી કે હનુમાનજી વા દસ હજાર હાલવાના નહીં અને આ દારૂડિયો મૂર્તિ તોડી નાખશે એટલે બીજા દિવસે પેલો આવ્યો એટલે પૂજારી હોશિયાર હતો મોટી મૂર્તિ લઈ લીધી કદાચ તોડ તો નોની તોડ અને નોની મૂર્તિ મૂકી દીધી દારૂડિયો બે ભવન ભૂલી ગયેલો અને મૂર્તિને હોવાનું જોઈને હનુમાનજીની મૂર્તિને જોઈને કહે છે બાપા તેણે બાદ થઈ ગઈ મિત્રો જ્યારે ભગવાન ઉપર પણ દારૂની ભોનમાં મારો કોઈ ધાર્મિક કટાક્ષ નથી મિત્રો હું સર્વદેવનો માનું છું હું ભગવાન હનુમાનજીનો પણ ભક્ત છું પણ મારો કહેવાનો મતલબ કે જ્યારે દારૂડીયો ભવન ભૂલી જાય છે ને ત્યારે ભગવાન પણ ભૂલી જાય છે એટલે આપણે આ પણ યાદ રાખશું કે કદાચ આવા વ્યસનના કારણે આવું ના થાય એકવાર નારદજી નારદજીની ઈચ્છાથી આમે ઘણા લોકો નારદજી જેવા હોય કેવા આમથી ઓમ કરવાનું બસ પોતાના કોમથી કોમ રાખો તો વધારે સુખી થશે પણ મોટા ભાગના લોકોની એક જ આદત હોય છે કોમથી કોમ નહીં પણ ઓમથી ઓમ ઓનું ઓન કહીશું ને ઓન કહીશું એમાં અમારી બહેનો હા 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 હું કહેવાય છે કે કદાચ ભાઈઓને જો વાત કહો તો ભાઈઓ બે કોનાથી ઓભરીને પેટમાં દબાઈ દઈ અને બેનો બે કોનાથી ઓભરીને મૂઢાથી છોડી દઈ બહેનોને કોઈ એટલે સૌથી ઝડપી દુનિયામાં ઈમેલ નહીં ફિમેલ છે હા ઘણી ભરમાં વાત પહોંચી જાય એટલે ઘણા લોકોને ટેવ હોય ઓમથી ઓમ ને ઓમથી ઓમ બસ નારદ મુનિ એકવાર ફરતા ફરતા સરસ મજાના બજારમાં આવ્યા અમદાવાદ જેવા મેસોણા જેવા બજારમાં ફરતા હતા એટલે એમણે જોયું ફોટોની લારી જોઈ એમાં ભગવાન શિવજીનો ફોટો જોયો એટલે નારદજીને મનમાં એમ થયું કે મારા ભગવાન શિવજી બાજુમાં બ્રહ્માજી વિષ્ણુજી હો હો મારા દેવો અહીંયા બિરાજમાન છે લાવો હું ફોટાની કિંમત તો પૂછું એટલે એણે ભગવાન શિવજીના ફોટાની કિંમત પૂછી કે ભાઈ આ ફોટાનો શું કિંમત છે ફોટાવાળું કે ભાઈ આ શિવજીના ફોટાના દસ રૂપિયા કે હું વાત કરો છું રૂપ બદલીને આવેલા નારદજી કે ભગવાન શિવજીના ફોટાના દસ રૂપિયા કે આ દસ રૂપિયા બાજુમાં કે વિષ્ણુ ભગવાન એનાય દસ રૂપિયા બાજુમાં બ્રહ્માજી કે એમનાય દસ રૂપિયા નારદનો ચક્કર ચડી ગયા કે મારા વાલા ત્રિલોકનાથ ભગવાન ભોળોનાથ ભગવાન બ્રહ્મા વિષ્ણુ ભગવાન દસ દસ રૂપિયામાં વેચાય સીધો નારદ તો સ્પીડમાં હેલિકોપ્ટરની જેમ પહોંચી ગયો કૈલાસનાથ જઈને કહે ભગવાન ભોળાનાથ તમે અહીંયા બેસી રહે છો પૃથ્વી લોકમાં તમે ફોટોની દુકાનમાં દસ દસ રૂપિયામાં વેચાવ છો ભગવાન કે શું વાત કરી ભગવાનનો ગળાનો નાગ હલી ગયો મારા ભગવાન દસ રૂપિયામાં શું વાત કરો છો કે હા ભગવાન ના વિશ્વાસ હોય તો ચલો મારી જોડી ભગવાન વિષ્ણુને જઈને કહ્યું કે ભગવાન તમે દસ દસ રૂપિયામાં વેચાવ છો ભગવાન વિષ્ણુ અદ્ધર થઈ જાય શું વાત કરો છો બ્રહ્માજીને વિશ્વાસ નહીં આવતો ત્રણેય જણા રૂપ બદલી અને પૃથ્વીલોકમાં આવે છે ત્રણ ચારે જણા નારદની લાઈનમાં નારદ કે જુઓ ભાવ પૂછું હું તમે વાભરો ફોટાની દુકાને જઈને પૂછવામાં આવે છે કે ભાઈ ભગવાન શિવજીનો ભાવ ફોટાવાળો કે દસ રૂપિયા ભગવાન શિવજી ઊંચા થઈ ગયા કે સારું ખરેખર બસ આટલી જ મારી વેલ્યુ બાજુમાં વિષ્ણુ ભગવાનનો ફોટો હતો કે એનાય દસ રૂપિયા ભગવાન વિષ્ણુ નારાજ થઈ ગયા બ્રહ્માજી કે એનાય દસ રૂપિયા ત્રણે ભગવાન અંદરથી નારાજ થઈ ગયા કે સારું અમે ત્રિલોકનાથ દેવોના દેવ અને અહીંયા બજારમાં પૃથ્વીલોકમાં દસ રૂપિયા અમારી કિંમત ત્રણે એમ થયું કે ભલે આયા છીએ તો નારદનો તો ભાવ પૂછીએ બાજુમાં નારદનો ફોટો પડ્યો હતો ભગવાન શિવજીએ કહ્યું ભાઈ ભલે અમારા તો દસ દસ રૂપિયા છે ભગવાનોના ત્રણ પણ આ નારદજીનો શું ભાવ છે ફોટાવાળો કે ભાઈ તમે આ ત્રણ ફોટા લેશો ને તો નારદજી તો હું મફત હાલ દઉં મારો કહેવાનો મતલબ કોઈ ધાર્મિક કટાક્ષ નથી મિત્રો ભગવાન શિવજી બ્રહ્માજી વિષ્ણુજી મહાન દેવો છે પણ હું જે મારો ટોન્ટ કહેવા માગું છું એ જો આમથી આમ કરશો તમે તો કદાચ મફતના ભાવે તમે વેચાશો એટલે ક્યારેય કોઈની વાત ઉમેરીને મસાલા નાખીને કરવાની નહીં શાંતિથી જીવન જીવો સુખી થો બધાનું સારું ઈચ્છો તો કદાચ તમારા ઘરમાંય સારું થશે બાળકો ઘણીવાર વર્ગની અંદર અમે કહીએ કે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય દેશભક્તિની વાતો ચાલતી હોય અમે છોકરાઓને કહીએ સરસ મજાનું ગીત ગાવાનું છે આપણે નાના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ જય હિંદ જય હિંદરું ગામડાનું છોકરું ભૂથિન મંડ નના મુન્ના ચણા હું નાના મુન્ના ચણા હું દેશ કા વટાણા હું બોલો મેરે સંગ ખારી મો ખારી સિંહ મોરી સિંહ છોકરાઓ કેવી નસલતા ફરીથી ગાયું એવું નહીં બાળકો દેશભક્તિનું ગીત ગાઉ સુનો ગૌરશે દુનિયા દુનિયાવાલો सुनो गौर से दुनिया वालों चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी सबसे आगे होंगे हिंदुस्तानी सुनो गौर से पैंट वालों सुनो गौर से पैंट वालों चाहे जितना पैंट सिला लो सबसे आगे होंगे धोती वाले धोती <laughs> वाले तो बाढ़ को तो गमे तो नकल कर दी कहू मैं बाड़क बहुत होशियार हो मित्रों बाड़कों ઘણીવાર એક છોકરાની મમ્મી મારા જોડે આવી મને કહે સાહેબ સાહેબ આ મારો લાલિયો રે ને આખો દાડો અંગૂઠો ચૂસો કોઈક ઉપાય બતાવો ને મેં કીધું ઉપાય છે કે હું એના નાણાં વગરનો લેઘો પહેરાવી દઉં અંગૂઠો ચૂસવાનો મેર જ નહીં આવો ચૂહવા જહાનને હોવા જહાન ને ખરી જાવ મેર જ નહીં આવે ઉપાય તો કરવો પડે એકવાર મેં કીધું બોલો જો સત્ય અને બ્રહ્મ શું ફેર એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ તમે ભણાવો છો ને એ સત્ય પણ જો તમે એવું સમજતા હો કે અમે ભણીએ તો એ તમારો ભ્રમ મેં કીધું ચાલો ઘટના અને દુર્ઘટનામાં શું ફેર સાહેબ ભૂકંપ આવે ને મેં કીધું હા તો એ ઘટના છે અને એમાં તમે બચી ને તો એ દુર્ઘટના બોલો બાળકો તો જુઓ તમે કેવા કેવા જવાબ આપ્યા આપણને આપણે વિચારતા રહી જઈએ મેં કીધું સારું ઉપરથી એક વચન અને નેચરથી બહુ વચન શું મને કે લેઘો ઉપરથી એક વચન નેચરથી બહુ વચન આ બાળકોનો જવાબ એકવાર ક્લાસની અંદર હું કહેતો હતો કે ભાઈ એક હાથીવાળો આવ્યો એક ગોમો હાથી લઈને આવ્યો હાથી લઈને આવ્યો ને એટલે એને શરત રાખી કે જે મારા હાથીનો પગ હલાવ એનો એક હજાર રૂપિયા ઇનામ હાથીનો પગ હલાવવાનો એક હજાર રૂપિયા ઇનામ પણ જો ના હલાવી શકો તો સો રૂપિયા મૂકતું જવાનું બોલો ગોમમાં આવું ઇનામ રાખ્યો હાથીનો પગ હલો એમાં આપણાથી કદી હલો ગોમવાળા બધાએ આઈ આઈને મરી ગયા પણ હાથીનો પગ હલાવી શકી નહીં અને હાથીવાળાને તો હો રૂપિયા હા 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 આખું બખડ્યું ભરાઈ ગયું ગામમાં કોક તો હોશિયાર હોય ને એક હોશિયાર વિરલો આવ્યો અમાર કાભુભાઈ જેવા આવ્યા એ ગામમાં હાથીના પગ જોડે જઈને ઊભા રહ્યા અને હરવર એને હાથમાં બીડી હરગાઈને લઈને આવેલા ઓમ કરીને પગે અડારી જેવી બીડી અડી એટલે હાથીનો પગ હલ્યો એટલે પહેલાંને કેલા હજાર રૂપિયા હેઠ હાથીવાળાને હાથીવાળા તો હજાર રૂપિયા હલવા પડ્યા હાથીવાળાએ જોઈ લીધું મારા વાલા આ તો બીડી લઈને આવી હાથીને બીડી અડારો એટલે પગ હલો એટલે કે આપણે કોઈક ઉપાય ગોતવો પડશે બીજા ગોમ લઈને જોયો હાથી બીજા ગોમ હાથી લઈને જોયો એને એવી શરત રાખી કે જે હાથીને એકવાર હા પડાવો અને એકવાર ના પડાવો એને એક હજાર ઇનામ હવે હાથીને તો કોણ હા પડાવન ના પડાવો આખા ગોમવારા આયા હો રૂપિયા ડિપોઝિટ ભરતા જાય પણ હા પડાવન ના પડાવો ખબર પડે આખા ગોમવાળા મથી મથી થાજે પણ કોઈથી હા નાથી નહીં અમાર કાપુને ખબર પડી કે એ જ વારો આજે આ ખેલ બતાવે છે ભાઈ તો પહોંચી જાય બીડી લઈને હાથી હોમોજીન કે મને ઓળખ્યો હોશિયાર નહીં હોશિયાર દુનિયા છે ઘણા ને કેતા સ્વર્ગ અને નર્ક સ્વર્ગ ને નર્ક બધું અહીંયા જ છે સમજો તું હા બાકી સ્વર્ગ ને નર્ક અહીંયા જ ભોગવવાનું છે એક ભાઈ ક્યાં મર્યા પછી ઉપર ગયા ઉપર ગયા એટલે ભગવાન કે ને નર્ક બતાવો ભગવાન કહેડો બતાવું તો બધા ફરતા ફરતા ભગવાન લઈ ગયા કે જો આ નર્ક છે કે ભગવાન શું ફેર છે એમાં કે એ જે બધા બેઠા છે ને એમનો હાથ રહ્યો ને આ કોણીથી આમ વરતો નહીં તો તો કે એમને ખાવું હોય ને એટલે શું કરી જુઓ કે તમે જુઓ પેલા ભાઈ તો આમ જોઈને તો ખાવા માટે બધા હાથમાં લાડવા લઈને આકાશમાં ઉલાડી આનો મૂઢો પરો કરી કોઈને વળી નાક ઉપર વાગ્યો તો કોઈને કપાળ ઉપર લાડુ આવો પાછા ફૂલવળી ઉડાડી ફૂલ વળી નાકમાં ઘૂસી જાય ખાવાનો મેર આવ નહીં કે આ નરક કહેવાય આ કોણીની સજા આલી વર નહીં એટલે બિચારા ઉલાડી ઉલાડીને ખાઈ છે દાર ગરમ ગરમ ઉલાડી પણ મેર આવ નહીં કે બરાબર થોડા આગળ જાય એટલે ભગવાન જો આ સ્વર્ગ છે ભગવાન કે ઓમાં શું ઓમાં કોઈ ફેર નહીં અમને કોણીથી હાથ તો વરતો જ નહીં પણ આ લોકો જુઓ કેવી રીત જમી છે જમવાનો ટાઈમ થયેલો હમા હમી બહે ગયા એકબીજાને ખવડાવવા માંડ્યા આ સ્વર્ગ ટૂંકમાં તમે એકતાથી રહેશો પ્રેમથી રહેશો એકબીજાના સહકારથી રહેશો તો અહીંયા જ સ્વર્ગ છે અને જો એકબીજાના ટોટિયા ખેંચશો એકબીજાને હેરાન કરશો તો આ નર્ક છે બસ આટલી નોની સમજણ હોવી જરૂરી છે હા આજકાલ બેટી બચાવો એવું કહેવાય છે કે ભગવાન એના ઘેર દીકરી આપો જેને દીકરીનું પાલન પોષણ કરવાની શક્તિ છે અને એના ઘેર દીકરી જન્મો કદાચ દીકરો વારસ છે ને તો દીકરી તો પારસ છે દીકરો વંશ છે તો દીકરી અંશ છે દીકરી બે ઘર તાર આપણને ખાઈએ છીએ ને પણ હું તો એવું કહું છું દીકરી ત્રણ કુળ તાર છે પોતાના પરિવારનું કુળ તાર પોતાના મોસાળનું કુળ તાર છે કે ભાઈ અમારી ભાણી આજે આ ગૌરવ લઈ શકે મામા અને પોતાની સાસરીનું કુળ પણ દીકરી તારે છે એટલે દીકરી ત્રણ ઘર ત્રણ કુળ તાર જ એ દીકરી મહાન છે મિત્રો એકવાર નવા નવી લગ્ન થયા પતિ પત્નીએ નક્કી કર્યું કે આજે આપણે દરવાજો ખોલવાનો નથી પરણ્યાની પહેલો પહેલી રાત બંનેએ નક્કી કર્યું કે ગમે તે થાય આજે આપણે ઘરનો દરવાજો ખોલવાનો નથી અચાનક બહાર કોઈ એવી ઘટના બની રાત્રે અગિયાર બાર વાગ્યા હશે અને દરવાજો ખટખટવાનો અવાજ આવ્યો અંદરથી નક્કી કરેલું હતું કે આજે દરવાજો ખોલવાનો નથી ગમે તે જ ના થાય એવી પતિ પત્ની બંને શરત રાખેલી બહારથી દરવાજો ખટખટવાનો અવાજ આવ્યો કે પિતાશ્રીનો અવાજ હતો કે બેટા દરવાજો ખોલ તારી જરૂર પડી છે કંઈક એવી ઘટના બની છે બાપ જ્યારે ટવકો પાડતો હોય છે દીકરાને બેટા દરવાજો ખોલ તારી અહીંયા અમારે જરૂર છે બેટો દરવાજો ખોલવા તરફ જાય છે ને ત્યારે એની વહુ સામે જુઓ છે કે આપણે સરસ છે દરવાજો ખોલવાનો નહીં એટલે બેટો દરવાજો ખોલતો નહીં બેટો જ્યારે દરવાજો ખોલતો નથી ત્યારે એની મા દરવાજા ટોક્કર આપે છે કે બેટા દરવાજો ખોલ હું તારી માં છું તારી અમારે જરૂર છે ફરીથી વહુ સામે જુઓ છે પોતાના પતિના સામે કે ભાઈ આપણે સરસ છે દરવાજો ખોલવાનો નહીં માનો અવાજ સાંભળવા છતાં બેટો દરવાજો ખોલતો નથી બાપનો અવાજ સાંભળવા છતાં બેટો દરવાજો ખોલતો નથી ત્યારે અંદર બહારથી એના ભાઈનો અવાજ આવે છે ભાઈ તારી અમારે જરૂર છે તું દરવાજો ખોલ તોય પેલો દરવાજો ખોલતો નથી બેનનો અવાજ આવે છે છતાંય દરવાજો ખોલતો નથી કારણ બંને શરત કર્યું હોય છે દરવાજો ખોલવાનો નહીં હવે બહુ જ જરૂર હોય છે એટલે તાત્કાલિક એ જે નવી પરણીને વહુ લાવ્યા હતા ને એના મા બાપને જાણ કરવામાં આવે છે કે તમે આવો કદાચ અમારો દીકરો તો દરવાજો ખોલતો નથી પણ તમારી દીકરી જો દરવાજો ખોલતો ભાઈના સાસરિયામાંથી તાબડતોબ સાસુ સસરા એના આવે છે જ્યારે એનો બાપ દીકરીનો બાપ દરવાજો ખખડાવે છે કે બેટા દરવાજો ખોલ હું તારો બાપ આવ્યો છું ત્યારે દીકરી દોડીને ઊભી થઈ જાય છે ત્યારે પતિ એના સામે જુઓ છે કે ભાઈ મારો બાપ આવ્યો તો મેં દરવાજો ખોલ્યો નથી મારી માએ ટવકો પાડ્યો તો દરવાજો ખોલ્યો નથી ભાઈ ભાભી બેન મેં દરવાજો ખોલ્યો નથી પેલી એના સામું જોઈ રહેશે પતિ સામું જોઈ રહેશે છે એક શબ્દ બોલતી નથી કે મારો બાપ આવ્યો છે એણે દરવાજો ખોલી દીધો પોતે સરત હારી જાય છે તો મારો બાપ આવ્યો આ વાતને દસ વરસ થયા પતિ પત્ની લગ્ન પછી એક બાળક જન્મ્યો છોકરો જન્મ્યો બે વરસ પછી બીજો છોકરો જન્મ્યો ત્રણ વર્ષ પછી એમના ઘેર દીકરી જન્મીને ત્યારે એ બાપ આખા ગામની અંદર સાકર વહેંચે છે ત્યારે એની પત્ની કહે છે કે આપણા ઘરે બે દીકરા જન્મ્યા તો તમે કોઈને પેડાય આપ્યા નહીં સાકર તો બાજુ મરી પણ આજે આપણા ઘરે આ દીકરી જન્મી તો તમે કેમ આખા ગોમમાં સાકર વેચો છો ત્યારે એ પતિ બહુ સરસ જવાબ આવે છે કે આજે જે દીકરી જન્મી છે ને એ ગમે ત્યારે આ બાપ માટે દરવાજો ખોલશે આ દીકરી એના બાપ માટે અડધી રાતે દરવાજો ખોલશે માટે જ દીકરી મહાન છે કે કદાચ બાપ બીમાર પડશે ને તો છોકરો દવાખાનામાં એને દાખલ કરશે અને દાખલ કર્યા પછી બાટલો ચડતો હશે અને ક્યાંય બજારમાં વાટા મારતો હશે ક્યાંય મસાલા ગહતો હશે બાપની સામે જોવાય નહીં આવો મળવાય નહીં આવો પણ જ્યારે દીકરીને ખબર પડશે ને એના પિયરમાં સાસરિયામાં કે મારા બાપને દાખલ કર્યા છે ત્યારે એ દીકરી પોતાના બધા કામ પડતા મૂકી અને પોતાના બાપ પાસે આવશે અને દવાખાનામાં જ્યાં સુધી રજા નહીં આપો ત્યાં સુધી એ દીકરી કદાચ બાપની જોડે બેસશે આ દીકરીની તાકાત છે માટે મારે બધાને કહેવાનું મિત્રો હાસ્ય જરૂરી છે ચોક્કસ આપણે હસતા તો રહીએ જ પણ સાથે સાથે એ ભૂલીએ નહીં કે બેટી પણ બચાવીએ હા દીકરી દીકરી છે આ દરિયો છે વાલનો દરિયો છે અને આ બેટીને આપણે બચાવવાની છે એક ગરીબ પરિવાર પાંચ દીકરીઓ પાંચ દીકરીઓ ગરીબ પરિવાર ઘરના શેડા મળે નહીં પરાણે પૂરું થાય ભગવાને પરીક્ષા કરી પરીક્ષા કરી એમના ઘેર છઠ્ઠી દીકરી જન્મી ત્યારે પતિ પત્ની બંનેની આંખમાં આંસુ આવી ગયા એ ભગવાન પણ આજે આપણી પરીક્ષા લઈ રહ્યું છે પાંચ પાંચ દીકરીઓનું આજે પૂરું થતું નથી અને છઠ્ઠી દીકરી જન્મી ત્યારે બાપની આંખમાં આંસુ છે માની આંખમાં આંસુ છે બંને જણા કહે છે કે હવે પાંચનું તો પૂરું કરતા હતા પણ છનું આપણાથી પૂરું થશે નહીં શું કરીશું બંને કાઠા હૃદય નિર્ણય લીધો કે પાંચનું પૂરું થશે છનું નહીં થાય ને આ નાની જન્મી છે એ તો હજી નાની છે એને જીવાડીએ પણ જે ત્રીજા નંબરની છે ને એને મારી નાખીએ પતિ પત્ની નિર્ણય કરે છે કે પાંચ દીકરીનું પૂરું થશે છનું નહીં થાય તો આ ત્રીજા નંબરની ત્રણ વર્ષની કાલું કાલું બોલતી એ પિનકીને મારી નાખીએ તો આપણી પાંચ બસશે અને પાંચનું પૂરું કરીશું વિચાર કરો જ્યારે પતિ પત્ની દીકરીને મારવાનો નિર્ણય કરે છે બંનેની આંખમાં આંસુ છે સવારે નાની પિનકી કાલુ કાલુ બોલતી એ પિનકીને તૈયાર કરવામાં આવે છે નવું ફ્રોક પહેરાવવામાં આવે છે મમ્મી અને વારે ઘડીએ લાડ લડાવે છે ત્યારે કાલી કાલી ભાષામાં એની બીજી બહેનોને કહે છે જોયું મમ્મી મને કેટલો પ્રેમ કરે છે આજે તો મારે બહાર જવાનું છે આજે તો મમ્મી મને ફરવા લઈ જવાની છે એને બિસ્કીટ આપવામાં આવે છે ચોકલેટ આપવામાં આવે છે પપ્પા એને સાતી સરસી લગાવે છે એ નાની દીકરી એની બહેનો કહે છે કે તમને મમ્મી ફરવા નહીં લઈ જાય પપ્પા નહીં લઈ જાય આજે હું પપ્પા જોડે ફરવા જઈશ ત્યારે એ દીકરીને ખબર નથી કે આજે એને ક્યાં લઈ જવામાં આવી રહી છે પપ્પા એક હાથમાં પાવડો કોદાળી લઈ અને પોતાની વાલ સોઈ કાલી કાલી ભાષા બોલતી દીકરીને મારવા માટે લઈ જાય છે દૂર ઉનાળાના બપોરના બે વાગ્યાનો સમય અને દૂર ડુંગર વિસ્તારમાં જ્યારે બાપ એ દીકરીને દાટવા માટે લઈ જાય છે ને ત્યારે એ બરાબર ધમધોકતા તાપમાં એક ટેકરી ઉપર દીકરીને બેસાડે છે અને બાપ ખાડો ખોદે છે દીકરીને એ ખબર નથી આ ખાડો કોના માટે ખોદાઈ રહ્યો છે બાપની મજબૂરી છે આર્થિક પરિસ્થિતિ નબળી છે છ દીકરીઓનું પૂરું થતું નથી માટે આજે આ દીકરીને મારવાનો નિર્ણય લીધો છે બાપ ખાડો ખોદે છે ત્યારે દીકરીની નજર પડે છે કે પોતાના બાપનો પરસેવો વળે છે આ દીકરીની તાકાત જુઓ મિત્રો નાનકડી ત્રણ વર્ષની દીકરી દોડતી આવે છે પપ્પા પપ્પા તમને કેટલો પરસેવો વળ્યો છે લાવ હું તમારો પરસેવો લૂં છું પોતાના નવા ફ્રોકની ચિંતા કર્યા વગર એ દીકરી પોતાના બાપનો પરસેવો લૂછે છે પરસેવો લૂછે છે ને ત્યારે બાપની આંખ ઉઘડતી નથી કે આ દીકરી શું ચીજ છે બાપ એને ફરીથી બેસાડે છે ટેકરા ઉપર ફરીથી બાપ ખાડો ખોદે છે તો દસ મિનિટ થઈને દીકરી દોડતી આવી પપ્પા પપ્પા કેટલી ગરમી છે તમે કેટલી મજૂરી કરો છો એને ખબર નથી આ ખાડો કોના માટે ખોદાય છે પપ્પા તમને તરસ લાગી છે લાવો હું તમારા માટે પાણી ભરતી આવું એ દીકરી દોડતી ઉઘાડા પગે પપ્પા માટે પાણી ભરીને લાવે છે છતાંય પપ્પાની આંખ ઉઘડતી નથી પપ્પા ફરીથી એને બેસાડી ફરીથી ખાડું ખોદવા લાગે છે પાંચ મિનિટથી ફરીથી દીકરી દોડતી આવી પપ્પા પપ્પા તમે કેટલી મહેનત કરો છો લાવો તમે ખોદો હું બાર માટી કાઢું નાનકડી ત્રણ વર્ષની દીકરી પોતાના નાના નાના હાથથી કુમળા હાથથી માટી કાઢે છે જ્યારે માટી કાઢતી હોય છે ને ત્યારે કહેવાય છે ને એ પપ્પાની આંખ ઉગળી ગઈ એ પપ્પાની આંખમાંથી આંસુ આવી ગયા કે જે દીકરી માટે હું આજે ખાડું ખોદી રહ્યો છું એ જ લાડકી દીકરી આજે આટલી મને મદદ કરે છે પપ્પા એના સાથી સરસી ચોંપી લે છે બેટા મારી ભૂલ થઈ ગઈ અને લાડકોડથી ઉછેરી એને મોટી કરે છે અને ભગવાન પણ જેમ એમને સફળતા તરફ લઈ જતા હોય એમ એ જ દીકરી મોટી થઈ અને પોતે સારી ઉચ્ચ કક્ષાએ પહોંચી અને આખા પરિવારનું ઘર રોશન કરે છે કહેવાનો મતલબ ભગવાન ચોક્કસ તમારી પરીક્ષા લેશે પણ હિંમત હારતા નહીં તમને અવશ્ય સફળતા મળશે બેટી બચાવજો મારી તમામ બહેનોને વિનંતી છે અને એમાંય ખાસ જો દીકરી ના ગમતી હોય ને તો એ બહેનો જ ભાઈઓ સ્ત્રી જાત હોવા છતાંય દીકરી જન્મે છે ને એટલે સાસુ તરીકે જ્યારે વહુને ઠપકો આપવામાં આવે છે કે દીકરી જન્મી દીકરી જન્મી આજે કિસ્સા આપણે સમાજમાં જોઈએ છે કે સાસુ તરીકે જ્યારે વહુના ઘરે દીકરી જન્મે છે ને એટલે એ જ સાસુ પોતાની વહુને ધમકાવે છે દીકરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરે છે પોતાની જાત પ્રત્યે અગડી કરો પોતે કોણ છો પોતે પણ એક દીકરી જ છો મિત્રો જ્યારે દવાખાનાની અંદર પોતાના છોકરાની વહુ દાખલ હોય અને એને દીકરી જન્મ અને એ જ વખતે એની સાસુ અને એ સાસુની દીકરી એની સાસરીમાં દાખલ હોય જો એને દીકરી જન્મ અને ત્યાંથી ફોન આવો તો એ સાસુ શું કહેશે પોતાની દીકરીના ઘેર જ્યારે દીકરી જન્મી છે ને તો એ સાસુ એવું કહેશે કે લક્ષ્મી જન્મી પોતાના છોકરાના ઘેર દીકરી જન્મી છે એ નથી ગમતી પોતાની દીકરીના ઘેર દીકરી જન્મ છે ત્યારે લક્ષ્મી લાગે છે મારો કહેવાનો મતલબ એ જ છે મિત્રો કે એ સાચી લક્ષ્મી છે તમે સ્ત્રી જાત છો તમે ધારશો તો ચોક્કસ બેટી બચશે અને તો જ આ દેશ સુખી થશે આજે દીકરીઓ ક્યાં પહોંચી છે દેશના મુખ્યમંત્રી દીકરી છે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દીકરી છે દેશના સ્પીકર દીકરી છે તો ક્યાં દીકરી નથી પહોંચી આ દીકરીની તાકાત છે મિત્રો સુનિતા વિલિયમ્સ જેણે અવકાશમાં ક્રાંતિ કરી એ પણ એક દીકરી જ છે મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે બેટી પણ બચાવશું બેટીને વધાવશું સાથે સાથે ફેશન અને વેશન પણ છોડશું અને સમાજ ઉપયોગી સેવા કરશું છેલ્લે એટલું કહીશ કે ફૂલ ખીલે ખુશ્બુ દે આપકો સૂરજ નીકળે રોશની દે આપકો હમ તો કુછ દેને કે કાબિલ નહીં લેકિન ઉપરવાલા ખૂબ ખુશિયા દે આપકો ખૂબ ખુશિયા દે આપકો હું મહેશ દેસાઈ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ક્યાંય મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો દિલ સાફ કરજો હસતું આભાર હસતા રહેજો હસતા રહેજો હસતા રહેજો એન્જોય લાઈફ વિથ સ્માઈલ